એને આ બધી વસ્તુ સહન કરવી પડે છે, ગરમી સહન કરવી પડે છે, શિયાળામાં ઠંડી સહન કરવી પડે છે, અને ચોમાસામાં વરસાદ ન પડે એને આવી રીતે વિંજાવવું પડે છે. તો આ જો ઘર ન હોય તો આપણે આવી બધી તકલીફ થાય છે. અત્યારે તો આપણે બધાને ઘર હોય છે કે કેવી મજા આવે, સ્કૂલેથી ઘરે જાઓ છો ત્યાં મમ્મી તો સરસ મજાની રસોઈ બનાવી રાખે છે, તમને જમાડે છે, મમ્મી પાસે તમે લાડ પણ બહુ કરો છો. તો ઘર હોય તો આ બધું થાય, જો ઘર ન હોય તો આ બધી વાત શક્ય નથી. અને આપણે આ બધું સહન કરવું પડે છે, ટાઢ છે, તડકો છે, વરસાદ છે, આ બધું આપણે સહન કરવું પડે છે. તો આજે ઘર વિશે છે એના પ્રશ્નના જવાબ મેં તમને કહ્યા છે. અને ત્યાર પછી આપણને પેજ નંબર 3 ઉપર ઘરનું ચિત્ર આપેલું છે કે ભાઈ ઘરનું આ ચિત્ર છે, આમાં તમારે શું કરવાનું છે. ઘરના ચિત્રમાં તમારે રંગ પૂરવાના છે. શું કરવાનું છે? રંગ પૂરવાના છે. સરસ મજાના ઘરના ચિત્રમાં રંગ પૂરવાના છે. આપણે આપેલા ચાલી ગયું છે કે ઘણા બધા બાળ મિત્રોએ રંગ પૂરી લીધા છે, તો કાંઈ વાંધો નહીં, આપણે એને ભૂસી બીજી વાર પૂરવાના નથી. બસ ફક્ત હું તમને કહું છું કે ઘરમાં તમારે રંગ પૂરવાના છે. આ જે ઘર જે છે એ તમને હું હમણાં હોમવર્કમાં કહું છું કે ભાઈ હોમવર્કમાં ઘર તમે દોરજો અને એમાં રંગ પૂરજો. તો આમાં જે પાઠ્યપુસ્તકમાં જેને રંગ પૂરી લીધા છે એ બહુ સારી વાત છે, સરસ. પરંતુ એને આ ઘર છે હોમવર્કની બુકમાં એક આવું ચિત્ર બનાવી અને રંગ પૂરવાના છે. ત્યાર પછી જે છે પેજ નંબર 4 ઉપર કે ભાઈ ઉદાહરણ મુજબ કરો. આપણને આવી આવા આવી રીતની આવા આકારો બતાવ્યા છે કે આવી રીતે આકારને જોડવાથી અર્ધવર્તુળ છે, તો આવી રીતે જોડવાથી આવી રીતે આખી 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 લાઈન કરવાની છે. જો તમને એમાં જે રીતે બતાવ્યું છે એ રીતે તમારે પેન્સિલ ચલાવવાની છે. ટપકા તમને આપ્યા છે, પહેલી જે લાઈન છે એ પૂરેપૂરી છે અને બીજામાં ટપકા આપ્યા છે, એ ટપકા તમારે પેન્સિલથી પૂરા કરવાના છે. એની ઉપર પેન્સિલ ચલાવવાની છે. ધ્યાન રાખવાનું છે કે જે આકારની નિશાનીઓ છે એ વિખાય નહીં, અને પેન્સિલ નિરાંતે સરસ મજાના ટપકા ઉપર જ તમારે ચલાવવાની છે. ત્યાર પછી છે પેજ નંબર 5 ઉપર. તો કે પેજ નંબર 5 ઉપર તમને નિશાની આપી છે, એના જેવી જ તમારે લખવાની છે. નિશાની જોઈ અને તમારે લખવાની છે. આ જે છે નિશાની એ જ રીતે તમારે એના જેવી જ નિશાની બનાવવાની છે. તમને આ નિશાની બતાવી છે, આ નિશાની પર તમે લખી નાખ્યું છે તો કાંઈ વાંધો નહીં. ત્યાર પછી છે પેજ નંબર 6 ઉપર કે ભાઈ પેજ નંબર 6 ઉપર પણ આ છે જે આપણને બતાવ્યો છે નમૂનો, એ જ પ્રમાણે જે ખાના ખાલી છે એમાં આપણે બનાવવાનો છે. તો આ જે છે બાળ મિત્રો, આ જે બધું તો આપણે પહેલા કદાચ કોઈને બાકી રહી ગયું હોય તો અત્યારે બનાવી નાખજો. અંદર આપણે પહેલાં જે મેં કીધું હતું ત્યારે તમે બનાવી જ નાખ્યું છે, તો જેને બાકી હોય છે એ આ પૂર્ણ કરી દે. ત્યાર પછી એક આપણને ચિત્ર વાર્તા આપી છે કે ભાઈ છોકરાઓ છે એક ભાઈ ફૂગો લઈને આવે છે, રંગબેરંગી ફુગાઓ છે એની પાસે, અને છોકરાઓ જે છે એ ફુગા લેવા દોડે છે. અને ફુગા લેવા દોડે છે તો એક છોકરો જે છે એ ફૂગો પકડે છે, તો એ આખો ફુગા બધો ઊંચો થઈ જાય છે, એટલે કે તે ઉડે છે. ઉડે છે ત્યાર પછી એ ઉડે છે તો હવે શું કરીશું? તો એ બાળક હતો એ હોશિયાર હતો, તો એની પાસે એક પિન હતી, તો પિનેથી એક ફુગાને એક પછી એક ફુગાને ફોડવા લાગ્યો. તો ફોડવા લાગ્યો પિનથી, એટલે જેમ ફુગા ફૂટ્યા એમ બાળક પાછો નીચે આવી ગયો અને એના પપ્પાએ તેને તેડી લીધો, ઉછળી લીધો, કેચ કરી લીધો. આવી રીતે જે બાળકો જે છે એ આ હોશિયાર હતા, એને ખબર પડી ગઈ કે ભાઈ જો આ હવા ભરેલા ફુગા છે એને હું એક એક ફોડી લઈશ એટલે હું પાછો નીચે આવી જઈશ. આવી રીતે આ ચિત્ર વાર્તામાં તમને બતાવેલું છે. અને બધા બાળકો એના મિત્ર હોય છે એને બધા એને શું કહ્યું છે કે ભાઈ આ હોશિયાર બાળક છે તેને શાબાશી આપે છે, એના પપ્પા પણ તેને શાબાશી આપે છે. તો આ એક ચિત્ર વાર્તા છે. તો આમાંથી તમારે આ જે છે તમને ચિત્ર પણ બતાવ્યા છે અને તમને ફુગાવાળો પણ બતાવેલો છે. તો આમાં તમારે આજે પેજ નંબર 7 સુધી આપણે વાત કરી, તો તમારે આમાં જો અત્યારે તમને હોમવર્કમાં તમારે આ જે ચિત્ર જે ઘરનું છે એ તમારે ઘરનું ચિત્ર હોમવર્કની બુકમાં દોરવાનું છે અને સરસ મજામાં કલર પૂરવાનું છે. આમાં કલર જેને બાકી હોય તેને આમાં પૂરવાનું છે અને બીજા એ હોમવર્કની બુકમાં કલર પૂરવાનો છે. અને આ જે પ્રશ્ન છે 8 એના જવાબ તમારે હોમવર્કની બુકમાં લખવાના છે. ચિત્ર તમને સામે આપેલું છે, નથી જોઈને જ તમારે લખવાના છે. તો આટલું બાળમિત્રો બરાબર સમજી લેજો કે આ ચિત્ર પરથી વાર્તા જે વાત કરી છે એના પ્રશ્નનો જવાબ તમારે લખવાના છે અને આ જે ઘર ચિત્ર એ પણ તમારે દોરી અને કલર પૂરવાના છે. અસ્તુ.